नमस्कार विद्यार्थी मित्रों, आप धोरण पांच में दसमा चेप्टर अभ्यास करे दसमो भाग और सौमो भाग एम आप पेज नंबर 138 पर आप सौथी लांबी चलनी नोटनी लंबाई आप मापी थी। हवे आप बजार में आप एक केड़ा की किमत के रुपया है यो आप अभ्यास करवानो छे। तो एक केड़ा की किमत आ रुपया 2.50 पैसा आपने आपेली है। एवज रीते अपन ने घड़ियाल आपेली है यनी 567.25 रुपया किमत है। बेग आपेली है यू 120.50 पैसा किमत आपेली है। एक बुक आपेली है यनी 8.75 पैसा किमत है। बीजी बुक आपेली है 0.50 पैसा किमत है। बॉलपेन आपेली है यनी 6.50 पैसा किमत है। अने साइक चप्पल ने आपेलू है यनी 32.99 रुपया किमत आपेली है। एना पर आप आ गेम रमवानी छे। आ अनोखी किमत जुओ 32 रुपया अने 99 पैसा, परंतु जो आपने 33 रुपया आपीए तो आपने एक पैसो पाछो नहीं आपे। એટલે આપણે પૂરા 33 રૂપિયા આપવા પડે। 32 રૂપિયાને 99 પૈસા કિંમત હોય એટલે આપણે 33 રૂપિયા આપીએ છીએ તો ત્યારે આપણને એ દુકાનદાર કે કોઈ પણ આપણને એક પૈસો પાછો આપતા નથી। એના પછી બીજી લેડી શું કહે કે આ એક પૈસો ઓછો બતાવીને આપણને માત્ર મૂર્ખ બનાવે છે, આપણે એક પૈસો લેવો પાછો જરૂરી છે। आ एक पैसो ये एक रुपयानो केटलामो भाग थाय तो एक रुपयानो 100मो भाग थाय। एक रुपयो बराबर केटला पैसा थशे? एक रुपयो बराबर 100 पैसा थाय। तो आपणे एक पैसो पासो नथी लेता, लाय आपणे एक रुपियानो 100मो भाग थाय। तो बीजी लेडी शुं के एक पैसो एक रुपियानो 100मो भाग छे खरु ने, जेने 0.01 एटले आपणे एकना छेदमां 100 लखीए तो शुं थाय, बे जीरो आपेला छे, बे जीरो एटले आपणे शुं करवानुं, बे पछी पॉइंट डाबी बाजूथी अंक ગણવાના, एटले बे बाजूथी पछी पॉइंट मूकवानो। तो बे पॉइंट आपणे एटले अहीं एकना एक આગળ હજુ નથી તો 0 આવશે। હવે પોઈન્ટ મૂકવાનો, આગળ હજુ કંઈ ન હોય તો આપણને શું આપેલું હોય? 0 આપેલું। તો 0.01 રૂપિયા આપણે કિંમત આપણે પાછી લેતા નથી દુકાનદાર પાસેથી। તો જેને 0.01 રૂપિયા લખી શકાય તેથી આપણને 99 પૈસાને 0.99 રૂપિયા લખી શકીએ છીએ। તો આપણે 32 રૂપિયા અને 99 પૈસા હોય તો શું લખી શકો તમે એને? રૂપિયા 32.99 આવી રીતે આપણે લખી શકીએ। તો 99 પૈસાને આપણે 0.99 પૈસા એવી રીતે લખવાનો, આ એક પૈસાને 0.01 લખી શકાય। તો નીચે આપણને પ્રશ્ન આપેલા છે, શું આપેલા છે? તો પહેલી ખાલી જગ્યા છે એમાં આપણે લખવાનું છે બધા વિદ્યાર્થી મિત્રોએ। તો જુઓ બધા વિદ્યાર્થી મિત્રો, પહેલી ખાલી જગ્યા શું આપેલી છે? પહેલી ખાલી જગ્યા આપેલી એક દિવાસળીની પેટીની કિંમત, પેટીની કિંમત કેટલા પૈસા છે? તો દિવાસળીની પેટી આપેલી છે તો તેની કેટલી કિંમત છે? તો આપણે દિવાસળીની પેટી જોઈએ તો 50 પૈસા આપેલી છે। તો આપણે બોલપેનની નીચે જે ચિત્ર આપેલું છે તો એની કેટલી કિંમત છે? 0.50। એટલે 0.50 એટલે આપણે શું લખી શકીએ? 50 પૈસા। તો પહેલી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? 50 પૈસા। એવી જ રીતે બીજી ખાલી જગ્યા છે એમાં શું કીધું? એ 2.50માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો 2.50 રૂપિયા આપણી જોડે હોય તો 50 પૈસાની એક પેટી આપણે અહીં 50 પૈસાની એક પેટી તો રૂપિયા 2.50 પૈસા, 2 રૂપિયાને 50 પૈસા તો કેટલી પેટી ખરીદી શકાય? તો આપણે શું અહીંયા ત્રિકોણીય ગુણાકાર કરીશું તો આની જોડે આ ગુણાશે એટલે 2.50।
ना आपणे पैसा छे एटले आने 0.50 वडे भागीशुं तो आपणने जवाब केटलो मळशे 5 पेटी आपणे खरीदी शकीए तो अहींया जवाबमां आवशे 5 पेटी। એવી રીતે આપણે ત્રીજી ખાલી જગ્યા છે એક સાબુની કિંમત કેટલા રૂપિયા આપેલી છે તો સાબુની કિંમત આપણને કેટલી આપેલી છે 8.75 પૈસા તો આપણે 8 રૂપિયા અને 75 પૈસા એવી રીતે લખી શકીએ રૂપિયા 8.75 અથવા તમારે બીજી રીતે લખવું હોય તો 8 રૂપિયા અને 75 પૈસા એવી રીતે છૂટું તમે લખી શકો છો। એના પછી આપેલી ચોથી ખાલી જગ્યા અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો છે 1 રૂપિયાના બે સિક્કા છે 50 પૈસાના 4 સિક્કા છે તો તેને કેટલા પૈસા પાછા મળશે રૂપિયામાં દર્શાવો તો આપણે બધાનો સરવાળો કરીશું તો શું કીધું તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો તો 5 રૂપિયાનો આપણે એક સિક્કો લખીશું એટલે 5 રૂપિયા થયા 1 રૂપિયાના બે સિક્કા એટલે 2 રૂપિયા ઈ થશે। બીજું શું કીધું 50 પૈસાના 4 સિક્કા એટલે 50 પૈસા એટલે બીજા 2 રૂપિયા થશે 50 પૈસા એટલે 2 50 પૈસા ભેગા કરો ત્યારે 1 રૂપિયો થાય અને 4 સિક્કા જ્યારે ભેગા કરો ત્યારે આપણને 2 રૂપિયા મળે તો બધાનો સરવાળો કરો તો 5 ને 2 7 7 ને 2 9 થાય તો હવે સાબુની કિંમત કેટલી છે તો કે એક સાબુની કિંમત 8 રૂપિયા અને 75 પૈસા છે તો તેને 9 રૂપિયા આપ્યા હશે તો આપણને કેટલા પાછા મળશે તો 9 રૂપિયામાંથી 8.75 આપણે બાદ કરીશું અહીંયા કાંઈ ન હોય તો શું આપણે લખીશું 0 0 બાદ બાકી કરો તો આપણને શું મળે 0માંથી 5 ન જાય 10 કો લઈશું 10 અહીંયા થઈ ગયા 9 અહીંયા 8 9ના થઈ ગયા 8 10માંથી 5 જાય તો 5 વધે 9માંથી 7 જાય તો 2 વધે પોઈન્ટનો પોઈન્ટ લખવાનો 8માંથી 8 જાય તો 0 વધે તો કેટલા રૂપિયા પાછા આપશે તો 0.25 રૂપિયા વધે। તો અથવા 0.25 પૈસા પાછા મળશે એના પછી પાંચમું આપેલું છે એમાં એ આપેલું એક કેળાની કિંમત રૂપિયા 2.50 છે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય તો 1.5 ડઝન એટલે 1 ડઝન બરાબર આપણે 12 કેળા થાય કેટલા થાય 1 ડઝન બરાબર 12 કેળા તો આપણે 1.5 ડઝન લખવાના છે તો 1.5 ડઝન બરાબર કેટલા કેળા થાય તો આપણે 1.5 ગુણ્યા એને 12 વડે ગુણીશું તો 12 વડે ગુણો એટલે આપણને 12 એકા 12 અને 12ના અડધા કેટલા થઈ જાય 0.5 છે એટલે 0.5નો 12 સાથે ગુણાકાર કરો એટલે આપણને 6 મળે એટલે 12 ને 6 ટોટલ કેટલા કેળા થાય 18 કેળા થાય અથવા ગુણાકાર કરવો હોય તો 12નો કેટલા સાથે 15 સાથે ગુણાકાર કરી લેવાનો પછી પોઈન્ટ મૂકી દેવાનો એક પછી પોઈન્ટ છે એટલે અહીંયા 1 2 2 1 1 1 5 2 10 નો 0 વધી પડી 1 5 એકા 5 ને 1 6 0 2 ને 6 8 અને અહીંયા કેટલા આવશે 1 ના 1 1 પછી પોઈન્ટ મૂકવાનો એટલે અહીંયા કેટલા આવશે 18 જવાબ મળશે તમને એટલે 1.5 ડઝન બરાબર કેટલા કેળા થાય છે 18 કેળા।
तो એમાં શું કીધું એ એક કેળાની કિંમત રૂપિયા 2.50 છે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય તો 1.5 ડઝન બરાબર 18 કેળા તો એક કેળાની કિંમત 2.50 તો કેટલા 18 કેળાની કિંમત કેટલી થાય હવે ગુણાકાર કરીશું 18 નો કેટલા સાથે કરીશું 2.50 સાથે છેદમાં કઈ ન હોય તો આ રહ્યું 1 ના 1 આવે 1 લખવાનો અથવા ન પણ લખો તો ચાલે હવે 18 નો કેટલા સાથે 2.50 સાથે ગુણાકાર કરવાનો છે તો આપણે 18 નો 250 સાથે ગુણાકાર કરીશું બે ઝીરો મૂકીશું ત્રણ અંકની સંખ્યા એટલે બે ઝીરો મૂકીશું બે નો 8 સાથે ગુણાકાર 2 8 ને 16 નો છગડો વધી પડી 1 2 1 2 ને 1 3 1 ઝીરો મૂકીશું 5 નો ગુણાકાર હવે કેટલા 8 સાથે 5 5 ને 40 નો ઝીરો વધી પડી 4 5 1 5 ને 4 9 હવે 0 નો ગુણાકાર 0 થશે બધા જોડે 0 * 8 એટલે 0 સરવાળો કરીશું તો 0 નો 0 0 નો 0 9 ને 6 15 નો 5 વધી પડી 1 અહીંયા 45 આવશે એટલે 2 2 પછી પોઈન્ટ હતા એટલે આપણે 2 પછી પોઈન્ટ મૂકીશું તો કેટલા રૂપિયા થશે 45 રૂપિયા થશે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલી થાય 45 રૂપિયા થાય આ આપણે એ આપેલો હતો એનો જવાબ છે એના પછી બી આપેલું એ કાનન કેટલી પેન ખરીદી શકે તેની પાસે કેટલા રૂપિયા વધશે કૌંસમાં આપેલું એ કે કાનન લે આ 60 રૂપિયા અને 1.5 ડઝન કેળા લઈ આવ જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે જે આ 45 રૂપિયાના કેળા લાવે છે 1.5 ડઝન એની કાનનને કેટલા 60 રૂપિયા આપે છે કાનન પાસે 60 રૂપિયા છે એમાંથી કેળા લાવે છે તેમાંથી બાકી બચતા રૂપિયા સાઠ રૂપિયા હતા એમાંથી 45 રૂપિયાના કેળા લાવે એટલે બાકી કેટલા રૂપિયા વધે 15 રૂપિયા એની જોડે વધે છે હવે શું કીધું એ પેનની કિંમત કેટલી છે તે આપણે આગળ જોઈશું તો પેનની કિંમત છે 6 રૂપિયા ને 50 પૈસા તો તેમાંથી કેટલી તે પેન ખરીદી શકે તો જોઈએ આપણે કાનન તેમાંથી એક પેનની કિંમત 6.50 છે તો કાનન બે પેન ખરીદી શકે 6.50 રૂપિયાની એક પેન હોય તો બે પેનના કેટલા રૂપિયા થશે 13 રૂપિયા થશે અને તેની જોડે કેટલા રૂપિયા બચશે 2 રૂપિયા બચે તો કાનન કેટલી પેન ખરીદી શકે તો બે પેન ખરીદી શકે અને તેની પાસે કેટલા રૂપિયા વધશે તો કે 2 રૂપિયા વધશે એના પછી છઠ્ઠું આપેલું છે શું કીધું બે પેનની કિંમત ખાલી રૂપિયા છે
एना पछी छठो आपेलू बे पेन नी किंमत खाली रूपिया रूपिया छे तो खाली जगह में शू आवशे एक पेन नी किंमत 6 रूपिया ने 50 पैसा छे 6 रूपिया ने 50 पैसा एने बे साथे गुणाकार करवानो तो 2 गुणिया 0 એટલે 0 2 પછી પોઈન્ટ મૂકી દેશું 2 5 ને 10 નો 0 વધી પડી 1 2 6 12 ને 1 13 2 પછી પોઈન્ટ મૂકવાનો એટલે 2 0 પછી પોઈન્ટ મૂકીશું એટલે 13 રૂપિયા અને 0 0 પૈસા એટલે આપણે રૂપિયા 13 લખી શકીએ શું તે 2 પેન ખરીદી શકશે એટલે 2 પેન ની કેટલી કિંમત થાય 13 રૂપિયા થાય તો હા તે 2 પેન ખરીદી શકે છે એના પછી મહાવરો આપેલો છે નીચેનાને જોડવાના છે તો બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 140 ઉપર ધ્યાન આપજે શું કીધું એ દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડવાના છે તો આપણને પહેલો પ્રશ્ન જે ખાનું આપેલું છે એમાં શું કીધું 1 છેદમાં 2 રૂપિયા 1 છેદમાં 2 રૂપિયા એટલે 1 ને 2 વડે ભાગો એટલે શું થશે 1 છેદમાં 2 એને 5 વડે ગુણીશું અહીંયા ઉપર પણ 5 વડે ગુણીશું છેદમાં કેટલા થશે 5 2 2 2 5 ને 10 ઉપર 1 5 5 તો આને લખવું હોય તો 1 પછી પોઈન્ટ મૂકવાનું તો 0.05 લખી શકાય 0.5 તો 0.5 રહ્યું એટલે કેટલા થશે અડધો રૂપિયો એટલે 50 પૈસા 50 પૈસાને હવે કેટલા સાથે આપણે 0.5 સાથે જોડીશું 0.5 સાથે એવી રીતે 1 છેદમાં 10 તો 0.01 એટલે કેટલા થશે 10 પૈસા સાથે આને જોડીશું હવે 0.10 આની સાથે જોડીશું
पांचना छेद में सौ ले पांचना छेद में सौ एट जीरो पॉइंट जीरो पांच लेने के साथ जोड़ीशू पांच पैसा साथ तो ये जीरो पॉइंट जीरो पांच साथ जोड़ीशू तो त्रणना छेद में चार हवे इन्हें आपणे छेद में दस अथवा सौ वड़े करीशू त्रणना छेद में चार तो आपणे त्रण छेद में चार गुणिया पच्चीस करीशू ऊपर पण पच्चीस वड़े गुणीशू छेद में आवशे सौ ऊपर पच्चीस तरी पंचोतेर एटले जीरो पॉइंट पंचोतेर आवे छे एटले पंचोतेर पैसा थाय तो आरी अने पंचोतेर पैसा साथ जोड़ीशू अने जीरो पॉइंट पंचोतेर एटले पहला खानु रियू एनी साथ जोड़ीशू नवाणुना छेद में सौ एटले नवाणु पैसा थशे एने केटला साथ जोड़ीशू जीरो पॉइंट नवाणु रुपया ने एकना छेद में चार एटले पच्चीस पैसा एने पच्चीस पैसा एटले जीरो पॉइंट पच्चीस तो आ आपणुं थयुं जोड़का जोड़ो एना पछी आपेलू छे रंगबेरंगी डिजाइन ई आपणे आवता लेक्चर में भणीशुं।